नमस्कार मित्रों, धोरण 11 कॉमर्स चैप्टर नंबर 9 गुणोत्तर श्रेणी के अंदर लास्ट सेशन में आपने गुणोत्तर श्रेणी એટલે શું એ શીખેલા અને ત્યારબાદ એના આપણે દાખલાની શરૂઆત કરેલી। આજે આ સેશન ની અંદર गुणोत्तर श्रेणी नु n नु पद शोधवाना अलग अलग दाखला आपणे જોઈએ। सेक्शन सी एम जो नवमो दाखलो छे एनी अंदर टोटल जे 4 सम आपेला छे जेमानो बीजो दाखलो गुणोत्तर श्रेणी 100 50 25 नु सातमो पद शोध। हवे अहींया गुणोत्तर श्रेणी नो दाखलो भणता पहेला सौथी पहेला तो तमने जे श्रेणी आपी छे ए श्रेणी गुणोत्तर श्रेणी छे के नहीं ए तपासो। कई रीते तपासी शकाय? तो ज्यारे पण आपेल श्रेणी गुणोत्तर श्रेणी हशे तो एना बे क्रमिक पदों वच्चेनो गुणोत्तर बे क्रमिक पदों वच्चेनो गुणोत्तर हमेशा केटलो थशे? सरखो। अहीं आपणे जोईए T2 अपॉन T1 करिए तो 50 अपॉन 100 करिए तो जवाब एक दुत्यांश आवशे। 25 अपॉन 50 करिए तो पण जवाब एक दुत्यांश आवशे। कोई पण रीते मतलब आपेली श्रेणी आपणी गुणोत्तर श्रेणी छे। हवे अहींया मने श्रेणी नु n नु पद એટલે કે 7 નું પદ શોધવાનું કીધું છે। તો શ્રેણી નું n નું પદ તમારે શોધવું હોય તો n નું પદ શોધવા માટેનું સૂત્ર છે Tn is equal to a into r ની n minus 1 ઘાત। ત્રણ વસ્તુ આપણી પાસે હોવી જરૂરી છે a r અને n। n જે છે એ તમને રકમ ની અંદર હંમેશા આપેલો હશે। n તરીકે કોને લેવાનો? તો જેટલા નું પદ શોધવું છે એ આપણા માટે શું બની જાય n। તો અહીંયા જોઈએ કે ગુણોત્તર શ્રેણી 100 50 અને 25 છે તો એનું પ્રથમ પદ કેટલું છે? 100। r શોધવો હોય તો r નું સૂત્ર થાય r is equal to t2 upon t1 મતલબ બીજા પદ ના છેદમાં પહેલું, અથવા તો તમે ત્રીજું પદ એના છેદમાં બીજું પદ પણ લઈ શકો કારણ કે આપેલ શ્રેણી એ ગુણોત્તર શ્રેણી છે અને જો શ્રેણી ગુણોત્તર શ્રેણી હોય તો એ બંને પદો વચ્ચેનો ગુણોત્તર હંમેશા કેવો થશે? સરખો। તો અહીંયા હું t2 upon t1 કરું 50 ના છેદમાં 100 તો જવાબ મને મળશે 1 ના છેદમાં 1। ખાસ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે અહીંયા તમારે ધારો કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી કે 50 ના છેદમાં 100 એટલે 0.5 નથી લખવાના। કોઈ સંપૂર્ણ વિશેષ ભાગ ચાલે છે તો જ ચલાવો, પોઈન્ટની અંદર આના જવાબ લખવાના નથી। જો અપૂર્ણાંક આવતા હોય તો એને શું રહેવા દો? અપૂર્ણાંક। હવે હું સૂત્ર મૂકું Tn is equal to a into r ની n minus 1। તો મારે કેટલા નું પદ શોધવું છે? 7 નું, મતલબ T7 is equal to a કેટલો છે? 100 ઇન્ટુ r કેટલો મળ્યો? 1/2 n માઇનસ 1 એટલે કે 7 માઇનસ 1 તો સેમ 100 ઇન્ટુ 1/2 7 માંથી 1 જાય તો 6 ઘાત 100 ગુણ્યા। હવે અહીંયા ઘાત કેવી રીતે કરશો? તો 1 ની 6 ઘાત કેટલી થાય? 1 અને 2 ની 6 ઘાત કેટલી થાય? 64। તો એવી જ રીતે હવે 100 ગુણ્યા 1 ના છેદમાં 64 તો કોઈ પણ પદ અપૂર્ણાંક હોય તો આપણે શીખ્યા છીએ કે ઉપરનો ગુણાકાર ઉપર થાય નીચેનો ગુણાકાર નીચે થાય। તો 100 ગુણ્યા 1 એટલે 100 અને 64 ગુણ્યા 1 એટલે 64। અહીંયા ચારે ભાગ ચાલશે 25 ગુણ્યા 4 એટલે 100 અને 16 ગુણ્યા 4 એટલે 64। તો આપણો ફાઇનલ આન્સર આ શ્રેણીનું જો હું ધીમે ધીમે આ રીતે આગળ વધતો જઉં તો મારી શ્રેણીનું 7મું પદ T7 મને કયું મળે? 25 ના છેદમાં 100। ખ્યાલ આવે? હજી એક દાખલો આપણે જોઈએ। જો તમને ગુણોત્તર શ્રેણીની અંદર પ્રથમ પદ
सामान्य गुणोत्तर आर અને શ્રેણીનું કયું પદ તમારે શોધવું છે શ્રેણીનું n મો પદ એ જો તમને આપેલું હોય તો તમે કોઈ પણ પદ શોધી શકો n નું પદ શોધવા માટેનું સૂત્ર યાદ રાખો tn a r / n પછી ગુણોત્તર શ્રેણી કોઈ પણ હોઈ શકે હવે જો સૌથી પહેલો આપણે જે દાખલો ગણ્યા ત્યાં આપણો r ધન ગુણાંક હતો આજે જે પહેલો દાખલો ગણ્યો છે એની અંદર આપણો r અપૂર્ણાંક હતો પણ આપણી શ્રેણી કેવી હતી તો કે ધન ગુણાંક બીજો એક એવો દાખલો આપણે લઈએ કે જેની અંદર આપણી શ્રેણી કેવી હોય અપૂર્ણાંક જોઈએ ગુણોત્તર શ્રેણી એક તૃતીયાંશ બે ના છેદમાં નવ ચાર ના છેદમાં સત્યાવીસ આવી ગુણોત્તર શ્રેણી છે આવી શ્રેણીનું આઠ નું પદ શોધો નવ કઈ જ નથી એ એટલે પ્રથમ પદ આર ટી ટુ અપોન ટી વન ટી ટુ કેટલો તો કે બે અપોન નવ અપોન ટી વન એટલે કે એક ના છેદ માત્ર આપણે આવો એક નિયમ શીખેલા કે જ્યારે બરાબરની એક જ બાજુ હોય કોઈ છેદની સંખ્યાને અંશમાં લઈ જવી હોય એટલે કે ભાગાકારમાં થી ગુણાકારમાં લઈ જવી હોય તો એ સંખ્યા વ્યસ્ત થઈ જાય એ સંખ્યા ઉલટાઈ જાય મતલબ 2/9 ગુણ્યા અહીંયા 1 ના છેદમાં 3 છે તો ત્યાં જશે તો શું થશે 3 ના છેદમાં હવે અહીંયા ભાગ ચાલે 3 કરી 9 તો 2 ના છેદમાં 3 આ મારો શું મળી ગયો આ એ મળી ગયો આર મળી ગયો એન મળી આપેલો છે સૂત્ર મૂકીશ ટીએન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર ની એન માઇનસ વન ઘાત તો ઇઝ ઇક્વલ ટુ એ કેટલો છે એક તૃતીયાંશ ઇન્ટુ આર કેટલો તો કે બે તૃતીયાંશ એની એન માઇનસ વન એન કેટલો છે આઠ તો આઠ માઇનસ એક તો એક તૃતીયાંશ ગુણ્યા બે તૃતીયાંશ ની આઠ માંથી એક જાય તો સાત ઘાત વધે સેમ વસ્તુ છે ફરીથી એક તૃતીયાંશ ગુણ્યા હવે અલગ અલગ ઘાત કરવી પડશે બે ની સાત ઘાત 128 થશે અને ત્રણ ની સાત ઘાત કરો તો 2187 થશે ઘાત કરવા માટે મેં લાસ્ટ સેશન ની અંદર એક ટ્રીક શીખવાડી છે તમારા કેલ્ક્યુલેટર ની અંદર ધારો કે મારે અહીંયા 3 ની 7 ઘાત કરવી છે તો કેલ્ક્યુલેટર ની અંદર 3 ગુણ્યા બરાબર એટલું કરશો એટલે જવાબ તમને 9 મળશે પણ તમારી આ કેલ્સિંગ જે સ્ક્રીન છે એની અહીંયા 03 લખેલા આયા છે હવે મારે ઘાત કરવી છે 7 તો જેટલી ઘાત કરવી હોય એના કરતા એક વધુ જો તમે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા એટલે 7 વખત કરો તો તમને જવાબ મળે પણ આની અંદર ભૂલ પડવાની શક્યતાઓ વધુ છે ક્યારે એક વખત વધુ ગણતરી થઈ જાય અથવા કોઈ વાર એક વખત ઓછી ગણતરી થાય તો આપણો આખો દાખલો ખોટો પડી શકે તો એના માટે ત્યાં એક ટ્રીક છે કે અહીંયા આ રીતે મેં ગણતરી કરી મારે જેટલી ઘાત કરવી હોય એના કરતા એક વધુ મારે ઘાત કરવી છે કેટલી તો કે 7 તો 7 કરતા એક વધુ એટલે કેટલા થાય 8 તો અહીંયા ખૂણામાં જ્યાં સુધી 8 ન આવે ત્યાં સુધી તમારે ઇઝ ઇક્વલ ટુ દબાવતું જવાનું છે જ્યારે અહીંયા 8 આવી જશે ત્યારે તમારા કેલ્સીમાં 2187 લખેલા આવી જશે તો જેટલી ઘાત કરવી છે એના કરતા એક વધુ હોય એ રીતે એની ગણતરી કરો ત્યારબાદ એક હવે આપણે શીખ્યા છીએ બે પદ અપૂર્ણાંક છે બે પદ વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઉપરનો ગુણાકાર ઉપર મતલબ 128 ગુણ્યા 1 એટલે 128 અને 2187 ગુણ્યા 3 એટલે 6561 અહીંયા ક્યાંય ભાગ ચાલતો નથી તો મારું 8 નું પદ એ કેટલું થઈ જશે 128 ના છેદમાં 6561 તો આ હતા શ્રેણીના n નું પદ શોધવાના દાખલા
हवे जे श्रेणी छे एना पदों ने जो आपने दर्शावा हो तो कई रीते दर्शावी शकीए। धारो कि श्रेणी में जो प्रथम पद छे ए हमेशा शुं थाय ए એવી જ રીતે જે બીજું પદ છે એને આપણે શું કહીએ એ આર, ત્રીજું પદ જે છે એ બનશે એ આર સ્ક્વેર, ચોથું પદ જો હોય તો એ બને એ આર નો ઘન, પાંચમું પદ હોય તો એ બને એ આર ની ચાર ઘાત। આવી રીતે જે પદ શોધવું છે આમ કોઈ તો આ કોઈ નવી વસ્તુ નથી, આપણે જોઈએ કે ભાઈ ટી એન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર બી એન માઇનસ વન। ધારો કે મારે ત્રીજું પદ શોધવું છે તો ટી થ્રી બરાબર એ ઇન્ટુ આર બી ત્રણ માઇનસ એ, તો એ ઇન્ટુ આર બી કેટલી ઘાત છે બે, તો બરાબર આનો મતલબ શું થયો કે આર સ્ક્વેર, તો આપણે એ જ લખ્યું છે ત્રીજું પદ કયું છે આપણું એ આર સ્ક્વેર। તો એક શોર્ટકટ છે કોઈ પણ જગ્યાએ ત્યારે તમને કોઈ એમસીક્યુ ની અંદર પૂછે તો યાદ રાખજો આટલી વસ્તુ, એક નોંધાવું કરી લેજો કે પ્રથમ પદ એને એ કહેવાય, બીજું પદ એ આર, ત્રીજું પદ એ આર સ્ક્વેર, ચોથું પદ એ આર નો ઘન, પાંચમું પદ એ આર ની ચાર, આ રીતે છઠ્ઠું સાતમું કોઈ પણ પદ તમે શોધી શકો। તો આટલી વસ્તુ સૌ પ્રથમ એક નોંધાવ કરી લો। હવે એક એક્ઝામ્પલ જોઈએ એને રિલેટેડ। સેક્શન બી એનો એક્ઝામ્પલ નંબર 12, એક્ઝામ્પલ નંબર 12, સેક્શન બી નો 12મો દાખલો, એમાં કીધું છે શું, જો ગુણોત્તર શ્રેણીમાં બીજું પદ પાંચો હોય, જો ગુણોત્તર શ્રેણીમાં બીજું પદ પાંચો હોય, રકમ લખી આવે, જો ગુણોત્તર શ્રેણીમાં બીજું પદ પાંચો હોય તો, જો ગુણોત્તર શ્રેણીમાં બીજું પદ પાંચ હોય તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર શોધો। પ્રશ્ન એવો થાય માત્ર આપેલું શું છે તો કે બીજું પદ, અને શોધવાનું શું કીધું છે તો કે પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર। તો માત્ર એક પદ મને આપેલું હોય અને એના ત્રણ પદોનો મારે ગુણાકાર શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો હવે આ બધું ધ્યાન, સૌથી પહેલા તો મને એવું કીધું છે કે શ્રેણીમાં બીજું પદ પાંચ હોય, મતલબ અહીં શ્રેણીનું બીજું પદ પાંચ છે માટે એ આર બરાબર કેટલા થાય? પાંચ, કારણ કે આપણે અગાઉ જે શીખ્યા પ્રથમ પદને એ કહેવાય, બીજા પદને શું કહેવાય એ આર। આ દાખલો લાગશે થોડું કોમ્પ્લિકેટેડ કે ભાઈ માત્ર મને
एक वस्तु आपी छे के बीजू पद तो एना प्रथम त्रण पद नो गुणाकार हूँ कई रीते शोधो? पहलू पद क्यूँ हशे, त्रीजू पद क्यूँ हशे, मने आप्युं छे मात्र बीजू पद, तो शुं मारे अहींया प्रथम पद शोधवानुं छे, त्रीजू पद शोधवानुं छे, पछी ए त्रणेय पद नो गुणाकार करवानो छे? ना, एकदम इजी मेथड छे। अहींया मने ए आर बराबर पांच मळ्या, કેમ એઆર બરાબર પાંચ? તો કે એક શ્રેણીનો પ્રથમ બીજું પદ કેટલું છે? પાંચ, એટલે એઆર બરાબર કેટલા? પાંચ। હવે શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર બરાબર, પ્રથમ ત્રણ પદ એટલે પહેલું બીજું અને ત્રીજું, तो पहला पद ने आपने शू कही ए गुणे बीजू पद ए आर गुणे त्रीजू पद ए आर स्क्वायर, आउट है प्रथम पद ए गुण्या बीजू पद ए आर गुण्या त्रीजू पद ए आर स्क्वायर। आपने आ त्रण वस्तु आ शोधवानो छे, कारण के अहींया मैं वाँचो रकम नी अंदर तमने एवुं कीधुं छे प्रथम त्रण पदोनो गुणाकार शोधो। तो प्रथम त्रण पदोनो गुणाकार केटलो थाय? तो के a गुणिया ar into ar स्क्वायर तो इज इक्वल टू, हवे जुओ a into a केटला थशे? तो के a घन गुणिया r into r स्क्वायर, तो शुं थाय? r घन इज इक्वल टू, जो a नो घन into r नो घन तो इज इक्वल टू शुं थाय? ar नो घन इज इक्वल टू AR, तो अपनी पास छे AR बराबर कितना? पांच, तो बराबर पांच नो घन बराबर पांच नो घन करो, पांच गुणिया पांच गुणिया पांच पावर पावर पच्चीस पंचा एक सौ ने पच्चीस। तो जो श्रेणी नो बीजू पद पांच हो, जो श्रेणी नो बीजू पद पांच हो तो ए श्रेणीना प्रथम त्रण पदनो गुणाकार केटलो थशे? 125। तो आना माटे एक शॉर्टकट याद राखो, ज्यारे पण तमने बीजू पद आपेलो होय अने बीजा पदनो नी साथे तमने प्रथम त्रण पदनो गुणाकार पूछो तो बीजा पदनो घन करवाथी બીજા પદનો ઘન કરવાથી મને પ્રથમ ત્રણ પદનો ગુણાકાર મળશે। કોઈ પણ દાખલો જો એની અંદર તમને બીજું પદ આપેલું હોય અને બીજા પદ પરથી પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર પૂછો હોય તો તમારે શું કરવાનું છે? બીજા પદનો ઘન। અહીંયા મને બીજું પદ કેટલું આપેલું? પાંચ, તો અલ્ટિમેટ મારે શું કરવું પડ્યું? પાંચનો ઘન। તો આ હતી ए ए आर ने ए आर स्क्वायर पर थी केवी रीते प्रथम त्रण पद नो गुणाकार शोधाय ए मेथड, अने अहींया आपणे श्रेणी नो एम नो पद शोधवाना दाखला पण शीख्या।